નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે રાજ્ય સરકારનું સ્તુત્ય પગલું. મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ 1594 મહિલાઓને નવો વ્યવસાય શરૂ કરવા માટે 8 કરોડ રૂપિયાનું લોન ધિરાણ. અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓમાં થાળે પડી રહેલું જનજીવન. પાણી ઓસરતા સફાઈ અને રોગચાળા અટકાવવા માટે ઝડપી બન્યું અભિયાન. સાંસદ દેવુસિંહ ચૌહાણે લીધી ખેડા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત. પ્રધાનમંત્રીની જનસુરક્ષાની 3 યોજનાઓને ગુજરાતમાં મળી રહેલો ઉમળકાભર્યો પ્રતિસાદ. રાજ્યમાં 9% લોકો સુરક્ષા દાયરામાં. એકલી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ જ રાજ્યના 3% લોકોને મળ્યું વીમા કવચ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નાગાલેન્ડના અલગતાવાદી સંગઠન NSCN અને સરકાર વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતી. પૂર્વોત્તરના વિકાસનો માર્ગ થયો પ્રશસ્ત. સંસદીય લોકશાહીમાં અભૂતપૂર્વ ઘટના. કોંગ્રેસના 25 સાંસદોને 5 દિવસ માટે સસ્પેન્ડ કરતા લોકસભા અધ્યક્ષ. સર્વપક્ષીય બેઠક અનિર્ણિત રહેતા સંસદ સત્રના સંચાલન આડે પડેલી મડાગાંઠ યથાવત. સમાચાર વિગતવાર. ભારત સરકાર અને નાગાલેન્ડના ઉગ્રવાદી સંગઠન NSCN વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે. ગઈ સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને યોજાયેલા એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં થયેલ કરારથી આ 60 વર્ષ જૂની સમસ્યાનો અંત આવ્યો હતો. NSCNના ટીમુઈ વાહે જણાવ્યું હતું કે આ શાંતિ સમજૂતીના કારણે નાગાલેન્ડના લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે કરેલા શાંતિ સમજૂતી કરાર બદલ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ નવા અધ્યાયની શરૂઆત છે જે નાગાલેન્ડના વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે. તેમણે ઉત્તર પૂર્વના લોકો સાથે હૃદયપૂર્વકનો સંબંધ હોવાનું પણ જણાવ્યું હતું. શસ્ત્ર કો છોડ કરકે કંધે સે કંધા મિલા કરકે નાગાલેન્ડ કા ભી વિકાસ હો ઓર હિન્દુસ્તાન કા ભી વિકાસ હો ઉસ એક સપને કો લેકર કે નઈ યાત્રા કા પ્રારંભ કર રહે હૈ. મેં NSCN કે જો કી ઇસ ઇલાકે કા સબસે બડા પ્રમુખ સંગઠન રહા હૈ ઉનકે નેતાઓ કા આજ હૃદય સે આભાર વ્યક્ત કરતા હું. લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને સંસદના ચોમાસા સત્ર દરમિયાન લગાતાર વિરોધ કરી રહેલી કોંગ્રેસના 44 સાંસદોમાંથી 25 સાંસદોને 5 દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કર્યા હતા, જેથી હવે 5 દિવસ માટે લોકસભામાં કોંગ્રેસનો અવાજ બુલંદ કરવા માટે ફક્ત 19 સાંસદો રહ્યા છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદો સ્પીકર સામે હાથમાં કાળી પટ્ટી બાંધીને અને પ્લેકાર્ડ લઈને વારંવાર હોબાળો કરી રહ્યા હતા. ચોમાસા સત્રની શરૂઆતથી કોંગ્રેસી સાંસદો લલિત મોદી પ્રકરણ અને વ્યાપમ કેસમાં સુષ્મા સ્વરાજ, વસુંધરા રાજે અને શિવરાજસિંહ ચૌહાણના રાજીનામાની માંગ કરીને ગૃહમાં દબાણનું વાતાવરણ ઊભું કરતા હતા. આ માટે તેઓ વારંવાર ગૃહની વેલમાં આવીને પોસ્ટર દેખાડી નારેબાજી કરી રહ્યા હતા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરી પક્ષ, જનતા દળ યુનાઇટેડ અને આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના સસ્પેન્ડ કરાયેલા સભ્યો પ્રત્યે સમર્થન વ્યક્ત કરીને આગામી 5 દિવસ ગૃહની કાર્યવાહીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના બાકીના સભ્યો પણ કાર્યવાહીમાં ભાગ લેશે નહીં. મહિલા સશક્તિકરણ માટે ગુજરાત સરકાર વિવિધ ક્ષેત્રે કાર્યરત છે. તે અંતર્ગત મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ ગાંધીનગર ટાઉનહોલ ખાતે 1594 મહિલાઓને 6.25 કરોડના લોન ધિરાણના ચેક મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે આપવામાં આવ્યા હતા. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. કોર્પોરેશનનો મૂળભૂત ઉદ્દેશ રાજ્યના ગરીબી રેખા હેઠળ જીવતા અનુસૂચિત જાતિના વ્યક્તિઓને બેંકેબલ યોજનાઓ દ્વારા નાણાકીય સવલતો પૂરી પાડી ગરીબી રેખામાંથી બહાર લાવી આર્થિક ઉન્નતિ કરવાનો છે. લાભાર્થીઓ આ ધિરાણથી કટલરી, સીવણકામ, રેડીમેડ કાપડ, બ્યુટી પાર્લર, પશુપાલન વગેરે જેવા નાના નાના કામ શરૂ કરી પગભર થઈ શકે.
માઇક્રો ફાઇનાન્સ યોજના હેઠળ જુદા જુદા જિલ્લાઓમાંથી કુલ 404 પુરુષ લાભાર્થીઓને 2,22,00,000 આમ કુલ 8 કરોડ જેટલા ધિરાણના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. એમની પાસે થોડી ઘણી મૂડી નથી હોતી અને મૂડી ન હોય તો ગમે તેટલો પ્રયાસ કરે, ગમે તેટલો વિચાર કરે, પરિશ્રમ કરે, પણ વગર પૈસે કશું થાય નહીં. અને એટલે રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો થોડી આર્થિક સહાય કરવા માટેનો પ્રયાસ થતો હોય છે. એક બાજુ વિભાગની યોજનાઓ તો હોય જ છે, એ યોજનાઓ લાભ તો મળતો જ હોય છે, પરંતુ એનાથી પણ વધારે લાભ આપવો હોય તો પછી થોડોક બેંકની અંદરથી એમને લાભ મળી જાય તો એ વધારે સારું કામ કરી શકે. અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓમાં પાણી ઓસરતા જનજીવન થાળી પડતું જાય છે. હવે વહીવટી તંત્રએ ગંદકીને સાફ કરવા તથા રોગચાળો અટકાવવા માટેનું અભિયાન તેજ કર્યું છે. દરમિયાન વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા ખેડા તાલુકાના 12 જેટલા ગામોમાં પાણી ઘૂસી ગયા હતા. આ અસરગ્રસ્ત ગામોની ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે મુલાકાત લીધી હતી. સાંસદ દેવુસિંહ સહિત માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ પણ ખેડા સંસદીય મતવિસ્તારમાં આવતા કોદાળિયાપુરની મુલાકાત લીધી હતી. આ ગામ સૌથી વધુ અસરગ્રસ્ત છે, જેમાં ખેડૂતોની 100 વીઘા જેટલી જમીનો પાણીના વહેણ બદલાવાના કારણે ધોવાઈ ગઈ છે. જ્યાં જમીનમાં ડાંગર રોપેલી તે પણ પાણીમાં તણાઈ ગઈ છે. ગામ લોકોએ સાંસદ દેવુસિંહ ચૌહાણને જણાવ્યું હતું કે હવે જો પાણી છોડવામાં આવશે તો કોદાળિયાપુરાનું અસ્તિત્વ જ નહીં રહે. તેમણે તાત્કાલિક સરકારને આ બાબતની જાણ કરવા રજૂઆત કરી હતી. સાંસદ દેવુસિંહે સ્થાનિકોને તેમની રજૂઆત સરકાર સમક્ષ કરશે તેમ જણાવી આશ્વાસન આપ્યું હતું. કેવી રીતે બચાવી શકાય અને આ પ્રભાવિત ક્ષેત્રમાં જે નુકસાન થયું છે, પશુનું જાનમાલનું તો સદભાગ્ય થયું નથી, પણ એમને પાક અને જમીનને ખૂબ મોટું નુકસાન થયું છે. અને એમને એવી રજૂઆત કરી કે અમારા ગામની જમીન તથા અમારું ગામ બચે તેવી કોઈ પણ યોજના સરકારશ્રી તરફથી મળે એ અમે સાહેબને નમ્ર વિનંતી સાથે ગામજનોએ કરેલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદથી ખેડૂતોને પાક બચાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી મહેશભાઈએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ ખેડૂતોને જણાવ્યું હતું કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું હોય તો તેને દૂર કરવું અને ટપક સિંચાઈ અને સૂક્ષ્મ પદ્ધતિ અપનાવવી. તેમણે કહ્યું હતું કે ખેતરમાં યુરિયા સાથે 3 કિલો સલ્ફર ભેળવી અથવા ખાલી સલ્ફરનો ઉપયોગ કરીને પાક બચાવી શકાય છે. વરસાદી પાણીથી પાકને નુકસાન થવાની ભીતિ હોય તેવા ખેડૂતોએ આ પદ્ધતિ અપનાવવી, જેનાથી જમીનની સાચવણી થશે અને પાક બચી જશે. હાલમાં ઉઘાડ નીકળતા ખેડૂતો ખેતી કામમાં લાગ્યા છે. ભવિષ્યમાં કોઈ રોગ અથવા જે આપણે સુકારો કહીએ છીએ અથવા તો મૂળખાઈ કહીએ છીએ આવવાની સંભાવનાને ધ્યાનમાં લેતા જો ખેડૂતો મૂળની આજુબાજુ એટલે કે સાહમાં જો ખેડૂતો મેનકોજેબ અથવા મેનકોજેબ સાથે કાર્બન ડાયજમ જેવી દવાઓ મિક્સ જમીનમાં કપાસની આજુબાજુમાં નોઝલ કાઢી અને પંપમાં નાખી અને ડ્રેન્ચિંગ કરે તો ભવિષ્યમાં આ રોગો આવવાની સંભાવના ઘટી જશે. પ્રધાનમંત્રીની જન સુરક્ષા યોજનાઓ હેઠળ ગુજરાતભરમાં લગભગ 9% લોકોને સુરક્ષા દાયરામાં લાવવાનું કામ કરવામાં આવ્યું છે. એમાંય જીવન સુરક્ષા માટેની જીવન જ્યોતિ વીમા યોજના થકી રાજ્યના 3% લોકોએ વીમા ઉતરાવ્યા છે. ગુજરાતની ખાનગી અને સરકારી બેંકોના અધિકારીઓ સાથે અન્ય વીમા કંપનીઓના સહયોગથી ટાર્ગેટ કરતાં પણ વધારે લોકોને સુરક્ષાના દાયરામાં લાવવામાં આવ્યા છે. આકસ્મિક મૃત્યુ પછી રાજ્યમાં વીમાની રકમ લાભાર્થીઓને ઝડપથી આપવામાં આવે છે. અમદાવાદ વિસ્તારમાં આવેલા રામપુરા ગામના ઝીણાજી ઢોલા ઠાકોરે જીવન જ્યોતિ વીમા એકાઉન્ટ માત્ર 330 રૂપિયામાં શરૂ કરાવ્યું હતું. તે પછી જૂન મહિનામાં ઝીણાભાઈનું અકસ્માતે અવસાન થતાં તેમના પરિવારને 2,00,000 રૂપિયા ચૂકવાયા હતા. ઝીણાજીનો ગરીબ પરિવાર સરકારી વીમા સહાયથી ખુશ છે અને આર્થિક સહાય માટે પ્રધાનમંત્રીનો આભારી પણ છે. પ્રધાનમંત્રી ને એમ કે અમને પૈસા મળ્યા હે તો અમને એમ કે હવે અમે ઘરમાં ઉપયોગ કરશું, નાના બાલ બચ્ચા હે એમ કે સહાય કરશું, તો એમ કે મોદી સાહેબે આલે હે તો સારું. એમ વીમાથી અમને ઘણો ફાયદો થયો છે અને મકાન પણ અમે એને બનાવશું. ઝીણાજીની જેમ જ પાટણના ભરતભાઈના પરિવારને પણ તેમના અવસાન પછી 2,00,000ની સહાય વીમા ચૂકવણી LIC દ્વારા કરવામાં આવી છે.
રાજ્યભરના 36 જેટલા લાભાર્થીઓને એક મહિનામાં જીવન જ્યોતિ વીમાની ચુકવણી થઈ છે. સાથે જ હજુ જાગૃતિ ફેલાય તેવા પ્રયાસો ચાલુ છે. ઓર જહાં તક જીવન જ્યોતિ યોજના કા સવાલ હૈ વહાં તક ઉસમે 15,88,000 લાભાર્થીઓ કા હમને એનરોલમેન્ટ કિયા હૈ ઓર ઉસમે પબ્લિક સેક્ટર બેંક્સ, પ્રાઇવેટ સેક્ટર બેંક્સ, ક્ષેત્રીય ગ્રામીણ બેંક ઓર કોઓપરેટિવ બેંક્સ કો મિલા કે યે સબ સાથ લેકે યે સબ કામ હુઆ હૈ. પ્રધાનમંત્રી જી ને જો યે પીએમ જેજેવાઈ જેજેબીવાઈ યોજના પ્રારંભ કી હૈ ઉસમે ગુજરાત સ્ટેટ મે અભી તક 146 MOU સાઇન હો ચુકે હૈ ઓર ઉસમે 2,02,000 મેમ્બર કવર હુએ હૈ. અભી તક જો ક્લેમ આયે હૈ 7 ઇન્ટિમેટ કિયે ગયે હૈ ઓર ઉસમે સે 1 ક્લેમ પાસ કિયા ગયા હૈ, 6 ક્લેમ પ્રોસેસ મે હૈ. રાજ્ય જીવન જ્યોતિ વીમાની આંકડાકીય માહિતી પર નજર નાખીએ તો 16 લાખ જેટલા લોકો આ યોજનામાં જોડાયા છે. બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંકે સૌથી વધુ 3 લાખ જેટલી પોલિસી કરી છે, સાથે જ 2 લાખ જેટલી પોલિસી દેના બેંકે કરી છે. રાજ્યની બીજી વીમા કંપની અને ખાનગી બેંકો પણ આ યોજનાનો અમલ કરી રહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતમાં આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તથા કોર્પોરેશનની ચૂંટણીને અનુલક્ષીને અમદાવાદમાં એનએક્સી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં મતદાર યાદીમાં બોગસ મતદારો, ડબલ નામ તેમજ મતદાર યાદી સુધારણા ઉપર ભારતીય ચૂંટણી પંચના ચૂંટણી કમિશનર એ કે જ્યોતિની અધ્યક્ષતામાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણીમાં અગાઉ ઈ વોટિંગ થયેલું છે ત્યારે વધુમાં વધુ મતદાન થાય તે માટે પણ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. બેઠકમાં મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવલ, રાજ્ય ચૂંટણી કમિશનર ડોક્ટર વરેશ સિન્હા તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઈસીઆઈ દ્વારા, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આખા ભારત દેશમાં આપના એક પ્રોગ્રામ ચાલે છે, નેશનલ ઇલેક્ટ્રલ રોલ પ્યોરિફિકેશન એન્ડ ઓથેન્ટિકેશન પ્રોગ્રામ. એટલે કે જે આધાર કાર્ડ જે છે એના સાથે આપના જે ઇલેક્ટ્રલ રોલ છે એનો સંકલન થાય અને એમની ઇન્ટેગ્રિટી થાય, જેથી કરીને ઇલેક્ટ્રલ રોલમાં જે નામો ડુપ્લિકેટ હોય કે બોગસ હોય તો એ નામોને શોધી કાઢી શકાય. એના માટે અમારા આખા રાજ્યોમાં આ કાર્યક્રમ આપણે હાથ ધરેલા છે. મારું ટાર્ગેટ હતું એ છે 3.19 કરોડ, કારણ કે જે 18+ જે વ્યક્તિઓ જેમને આધાર કાર્ડ મળ્યું છે એ અમારું ટાર્ગેટ હોય છે. સો 3.19 કરોડ અમારું ટાર્ગેટ છે. હવે એમાં 3 તબક્કે કામગીરી થાય છે. પહેલાં અમે કલેક્ટ કરીએ છીએ હાઉસ ટુ હાઉસ જઈને, એ પછી ડેટા એન્ટ્રી કરીએ છીએ, એને ફીડિંગ કહેવાય છે, અને ફીડિંગ કર્યા પછી એક સોફ્ટવેરથી એને લિંકેજ કરીએ છીએ, એને સીડિંગ કહેવાય છે. અમારું અનુમાન છે કે અમે બાય નેક્સ્ટ મંથ એન્ડ, દેટ ઇઝ બાય સપ્ટેમ્બર એન્ડ, 80% સુધી અમે પહોંચી જઈશું. હોકી. ભારતીય હોકી ટીમે યુરોપના પ્રવાસની શરૂઆત જીત સાથે કરી છે. ગઈકાલે ફ્રાન્સ સાથે રમાયેલી મેચમાં ભારતે 2-0 જીત મેળવી હતી. પ્રથમ ક્વાર્ટરમાં ભારત તરફથી પ્રથમ ગોલ ચીન લેંગ સાનાસીને, ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં બીજો ગોલ એસવી સુનિલે ફટકારી ભારતને મજબૂત સ્થિતિ આપી હતી. ઘરેલુ દર્શકો સામે રમી રહેલી ફ્રાન્સ ટીમે મેચમાં વાપસીની ભરપૂર કોશિશ કરી હતી, પરંતુ ભારતીય ડિફેન્સ ટીમે તેમના પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા હતા. આ રીતે આ મેચ ભારત 2-0 જીતવામાં સફળ રહ્યું હતું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે રાજ્ય સરકારનું સ્તુત્ય પગલું. મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ 1,594 મહિલાઓને નવો વ્યવસાય શરૂ કરવા માટે 8 કરોડ રૂપિયાનું લોન ધિરાણ. અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓમાં થાળે પડી રહેલું જનજીવન. પાણી ઓસરતા સફાઈ અને રોગચાળા અટકાવ માટે ઝડપી બન્યું અભિયાન. સાંસદ દેવુસિંહ ચૌહાણે લીધી ખેડા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત. પ્રધાનમંત્રીની જન સુરક્ષાની 3 યોજનાઓને ગુજરાતમાં મળી રહેલો ઉમળકા ભર્યો પ્રતિસાદ. રાજ્યમાં 9% લોકો સુરક્ષા દાયરામાં. એકલી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ જ રાજ્યના 3% લોકોને મળ્યું વીમા કવચ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નાગાલેન્ડના અલગતાવાદી સંગઠન NSCN અને સરકાર વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતી. પૂર્વોત્તરના વિકાસનો માર્ગ થયો પ્રશસ્ત. અને સંસદીય લોકશાહીમાં અભૂતપૂર્વ ઘટના. કોંગ્રેસના 25 સાંસદોને 5 દિવસ માટે સસ્પેન્ડ કરતા લોકસભા અધ્યક્ષ. સર્વપક્ષીય બેઠક અનિર્ણિત રહેતા સંસદ સત્રના સંચાલન આડે પડેલી મડાગાંઠ યથાવત. અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.